રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં એક વરસ પહેલાં આગ લાગી હતી જેમાં પાંચ દર્દી ભરતું થઈ ગયા હતા અને એક દર્દીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું આમ છ દર્દીનો ભોગ લેવાતા કેન્દ્ર સુધી પડઘા પડ્યા હતા બે મહિના પહેલાં વિધાનસભા સત્રમાં હોસ્પિટલમાં આગ લાગવા પાછળનું કારણ શું હતું એનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો એમાં અગ્નિકાંડ માટે ધમણ વેન્ટિલેટરમાં થયેલા ધડાકાને દોષી ઠેરાવાયા હતા અગ્નિકાંડમાં ભરતું થયેલા ગોંડલના રસિકલાલ શાંતિલાલ અગ્રાવતના પુત્ર રશ્મિભાઈ અગ્રાવતે પત્રકાર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમે એ સમયે પણ કહેતા હોસ્પિટલની બેદરકારી છે જવાબદારોને સજા ન થાય ત્યાં સુધી ન્યાય મળ્યો ન કહેવાય તેમણે વધુમાં જણાવ્યું હતું કે જવાબદારોને યોગ્ય સજા થવી જોઈએ અમે કોર્ટમાં પણ એપ્લાય કર્યું છે અમને ચાર લાખની સહાયનું વળતર તો મળી ગયું છે પણ સ્વજન થોડા પાછા આવે અમે એ સમયે પણ કહેતા હતા કે હોસ્પિટલની બેદરકારી છે હોસ્પિટલમાં યોગ્ય વાયરિંગ હતું જ નહીં એટલે આ બધું થયું હતું પરંતુ જ્યાં સુધી જવાબદારોને યોગ્ય સજા નહીં થાય ત્યાં સુધી ન્યાય મળ્યો ન કહેવાય